પટેલ એટલે 1980 પછીના ગુજરાતી સાહિત્યનું અગ્રણી નામ. અનુઆધુનિક કાળમાં ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યની ધારાનો આવિર્ભાવ અને વિકાસ થયો એમાં પાયાની ભૂમિકા ભજવનાર સાહિત્યકારોમાં નીરવ પટેલનું નામ ચોક્કસપણે લેવું પડે. કવિ, સામાજિક વિચારક, અનેક સામયિકોના તંત્રી અને સ્પષ્ટવક્તા વિવેચક એવા નીરવ પટેલનો જન્મ તારીખ 2 ડિસેમ્બર 1950ના રોજ અમદાવાદ પાસે આવેલા ભુવાલડી ગામે થયેલો. પિતાનું નામ હીરાભાઈ, માતાનું નામ દીવાબહેન, પત્નીનું નામ જસુમતીબહેન. પોતાના બાળપણ અને પારિવારિક વાતાવરણ વિશે જણાવતા આ મૃદુભાષી કવિ કહે છે કે આમ તો મારો જન્મ દલિત પરિવારમાં થયો, પણ અન્ય દલિતોને જે પ્રકારના અભાવમાંથી પસાર થવાનું થાય છે એ પ્રકારના અભાવમાંથી મારે પસાર થવાનું થયું. એનું એક કારણ કે હું મારા પિતાનું સૌથી છેલ્લું સંતાન હતું. એ દરમિયાનમાં મારા પિતાએ ખૂબ સંઘર્ષ કરીને સાવ એક છેલ્લી કક્ષાના ચરમકારમાંથી એક જમીનદાર કક્ષાનું આર્થિક પ્રગતિ અમે કરી ચૂક્યા હતા. અલબત્ત તેમ છતાં પણ તેઓને અક્ષર જ્ઞાન બિલકુલ નહોતું. ન કેવળ મારા માતા પિતા, બલકે મારા ભાઈ બહેન કે કોઈ પણ પ્રકારના સંબંધીઓમાં પણ ગુજરાતી ભાષાનો પક્કો પણ નહોતો આવતો. એમ કહું કે મારા ફેમિલીમાં ભણવાનું શરૂ કરનાર માત્ર હું પહેલો વ્યક્તિ હતો. સ્કૂલમાં પણ ઘણું સારું પ્રેરક વાતાવરણ મળ્યું. અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો ખૂબ પ્રેમાળ, બધા જ શિક્ષકો સવર્ણ, પણ બધા શિક્ષકોને મને ભરપૂર પ્રેમ મળ્યો. હા, ક્યારેક એવું બને કે ગામમાં બધા બાળકોને સ્કૂલમાંથી જમવાના સામૂહિક જમવા માટે કોઈના ત્યાં જમવા જવાનું હોય ત્યારે અમારે પણ અમારે પોતાની થાળીઓ લઈને જવું પડતું, અને ત્યારે અમારે એક અલગ હરોળમાં અમે બેસાડતા હતા. બાકીના બધા છોકરાઓ એક જનરલ હરોળમાં બેસતા. એ દ્રશ્ય મને યાદ આવે છે. પણ એ હું એવું માનું કે એ વખતની પ્રથાઓ જેવી હતી અસ્પૃશ્યતાની, તો કદાચ એમ કહી શકાય. અન્યથા તો હું ચોક્કસ કહી શકું કે મારું બાળપણ મારા પોતાના દરેક મહોલ્લામાં પણ મારા માતા પિતા તરફથી અને સવર્ણ બાળકો શિક્ષકો તરફથી ખૂબ પ્રેમ અને સન્માનથી ગયું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉછરી તેજસ્વી વિદ્યાર્થી તરીકે પોતાના ગામમાંથી જ શિક્ષણ પ્રાપ્ત કરનાર નીરવભાઈએ બીએની અને એમએની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી, અને એસએસસી પછી મામલતદારની કચેરીમાં ક્લાર્ક તરીકે થોડો સમય નોકરી કર્યા બાદ લગભગ 38 વર્ષ સુધી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરી તેઓ 2009માં નિવૃત્ત થયા. સામાજિક પર્યાવરણનો અનુભવ થયો. 1 થી 11 સુધી હું પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યો, એટલે લગભગ 20-21 વર્ષ સુધી મારે મારા ગામમાં રહેવાનું થયું. એટલે આખું ગામનું દેહાતી જે કલ્ચર કહેવાય એ પ્રકારના કલ્ચરનો મને અનુભવ થયો. તે પછી કોલેજમાં આવવાનું થયું. હું ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયો ત્યારે અમારે શહેરમાં તો રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે હું એક પેઈંગ ગેસ્ટ તરીકે રખિયાલની ચાલીમાં રહેવા આવ્યો. અમારી ચાલીમાં 70 મકાનો દલિતોના, એની આજુબાજુમાં તમામ વસ્તી મુસ્લિમો, અને એ પછી રખિયાળ ગામના સવર્ણોની વસ્તી, રખિયાળ આખું ગામ, એ પ્રકારનું આખું એનું સામાજિક પર્યાવરણ હતું. એ લગભગ 20-21 વર્ષનો ગાળો મેં ચાલીમાં પસાર કર્યો. તે પછી બેંકમાં નોકરી લાગતા બેંકની લોન લઈને મેં અમદાવાદના પશ્ચિમ કિનારે, જ્યાં જનરલી મિક્સ સોસાયટીમાં રહેતા હોય છે, એવી સોસાયટીમાં રહેવાનું શરૂ કર્યું, અને આજની તારીખ સુધીમાં આ સોસાયટીમાં હું રહું છું. એટલે એમ કહેવાય કે મને સાવ નીચલા તબક્કાના દલિત જીવનનું, તે પછી ચાલીઓમાં જ્ઞાતિ ધર્મના વૈવિધ્યવાળા લોકો વચ્ચે રહેવાનું થયું, અને હવે સવર્ણો અને દલિતો બધાની જે મિક્સ સોસાયટી હોય એ પ્રકારના કોસ્મોપોલિટન કહી શકાય, મધ્યમવર્ગી કોસ્મોપોલિટન કહી શકાય, એ પ્રકારના વાતાવરણ મારે જીવવાનું થયું. અને આ બધા એક્સપોઝરથી મને ઘણો લાભ થયો. ઘણા જુદા જુદા એંગલથી હું સમાજ જીવનને જોતો થયો, એની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક મુશ્કેલીઓને પામતો થયો, અને એ બધા વસ્તુઓ મારા લખાણોમાં, કવિતાઓમાં ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થતી હોય છે.
પોતાની સાહિત્યિક પ્રતિભાના પ્રમાણમાં સંખ્યાની દૃષ્ટિએ ઘણું ઓછું લખનાર નીરવ પટેલના પુસ્તકોમાં બહિષ્કૃત ફૂલો, બર્નિંગ ફ્રોમ બોથ એન્ડ્સ, સિવિયર ટંગ સ્પીક્સ આઉટ અને ગુજરાતી દલિત કવિતાના તેમણે કરેલા સંકલનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દલિત કવિતા પર લખેલ શોધ નિબંધ થકી તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. અત્યંત રૂજુ અને શાલીન વ્યક્તિત્વ ધરાવતા આ કવિની એક રચના આવો એમના મુખે જ સાંભળીએ. ફૂલવાળો ફરમાન હોય તો માથા ભર, ફૂલોને કઈ બીજું કહીશું, મહેક થોડી મરી જવાની છે, અને આમને ફૂલ કહીશું, ગંધ કઈ થોડી જવાની છે. ગામ હોય ત્યાં ફૂલવાળો તો હોય. આ ફૂલો સદીઓથી અંધકારમાં સવડતા હતા. કદીક ચાંદની રાત મળે તો કોયનાની જેમ પાગરતા, કદીક રાત રાણીની જેમ છુપા છુપા સુવાસ ફેલાવતા, કદીક લજામણીની જેમ મૂંગા મૂંગા રડતા. પણ આ સદીના સૂરજે સહેજ રેમ નજર કરી કે માંડે ટકોટક ખીલવા, રંગ તો એવા કાઢે કે પતંગિયાને પ્રેમમાં પાડે, સુગંધ તો એવી છેડે કે મધમાખી ડંખ ભૂલે. બધે ફરી વળી છે આ બગડાઓ ફૂલોની ફોરમ, સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો, કોલેજોમાં. જાણે એમના ઉચ્છવાસથી જ છે પ્રદૂષિત પર્યાવરણ બધું. ગામ હોય ત્યાં ફૂલવાળો હોય એ તો સમજ્યા, પણ હવે જાજો નહીં જીરવાય આ ફૂલ ફજેતો. રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે માંડે આ ફૂલો, પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ. ગાંધીજીએ છ માથે ચડાવ્યા એમને. કચડી કાઢો, મસડી કાઢો આ અસ્પૃશ્ય ફૂલોને. પણ ફૂલો વગર પૂજા કેમ કરશું? મનોરથના હિંડોળા કેમ ભરશું? ભદ્ર પેટદેવને કેમ રિઝવશું? આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે આપણા પાયખાના જેવા જીવન. આ તો પારિજાત છે પૃથ્વીના. રેશમના કીડાની જેમ ખૂબ જતનથી ઉછરવો પડશે આ ફૂલવાળો, ગામે ગામ ને શહેરે શહેર. એટલે સરકાર મા બાપનું ફરમાન હોય તો માથા ભેર, ફૂલોને કંઈ બીજું કહીશું, મહેક થોડી મરી જવાની છે, અને આમને ફૂલો કહીશું, ગંધ કાંઈ થોડી જવાની છે. ગામ હોય ત્યાં ફૂલવાળો તો હોય. દલિત હોવાની પીડાને આવી કાવ્યાત્મકતાથી આલેખી જાણનાર કવિ પાસેથી સાંભળીએ કે કરોડો મનુષ્યોની પીડાને વાચા આપતા અને સામાજિક સમાનતા માટે મથતા દલિત સાહિત્યની ભૂમિકા શી છે. ચાલીમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે અનેક પ્રકારની ઇન્ફ્લુઅન્સીસ મારા પર પડી. એ બધા પછી આપણી વાતનો મારા પર મુખ્ય પ્રભાવ રહ્યો, અને એનું કારણ દલિત પેન્થરના પ્રમુખ રમેશચંદ્ર પાટણ. તે વખતે દલિત પેન્થર ચલાવતા અને દલિત પેન્થરનું પેન્થર મેગેઝિન પણ નીકળતું. એ પેન્થર મેગેઝિનમાં ક્યારેક ક્યારેક મારા મરાઠીમાંથી ટ્રાન્સલેટ થયેલી કવિતાઓ વાંચવા મળતી. હું પોતે સાહિત્યનો વિદ્યાર્થી અને સંવેદન સાથે મને પહેલેથી મારો બનાવ, એટલે મને એમ થયું કે આ તો દલિતો વિશે પણ આપણે શા માટે એવી કવિતાને લખવી જોઈએ. તો એ રીતે થોડી શરૂઆતની કવિતાઓ પેન્થર મેગેઝિનમાં પણ છપાઈ. આમ તો બેઝિકલી એવું કહી શકાય કે મરાઠીની ઇન્ફ્લુઅન્સને કારણે ગુજરાતી કવિતા આવી, પણ એ પહેલાં બ્લેક લિટરેચર પણ અમારા કાને પડેલું. એટલે બ્લેક લિટરેચર અને મરાઠી સાહિત્ય, મરાઠી દલિત સાહિત્ય બંનેની સંયુક્ત સ્વરૂપ રહી કહેવાય. દરમિયાનમાં એવું નક્કી થયું કે એક આખું મેગેઝિન જ શા માટે નકાળ્યું. દલિતોને એક ભૂપત્ર જેવું, એની તમામ પ્રકારની વિડંબણાઓને વાંચા આપવું ને કવિતાના માધ્યમથી લોકો સુધી પહોંચે એવું મેગેઝિન જ શા માટે નકાળીએ. તો ત્યારે દલિત પેન્થરના માધ્યમે જ એક આક્રોશ નામનું મેગેઝિન 1978માં શરૂ થયું, અને એનું પહેલો અંક 14 એપ્રિલ 1978 નીકળ્યો. આક્રોશ બહુ સફળ ગયું. શરૂઆતના તબક્કામાં જ્યારે કહેવાય મોટો હડકંપ મચી ગયો, મુખ્યધારાના સાહિત્યકારોએ એની જબરજસ્ત નોંધ લેવી પડી એ કવિતાઓની. એ કવિતાઓ કેવી બળવકી હતી કે
એમાંની એક કવિતા માટે તો મારે ખુદને જેલમાં પણ જવું પડ્યું. આમ દલિતપણાના ઊંડા અનુભવને પોતાના કાવ્યોમાં પ્રગટાવનાર અને સામાજિક સમાનતાને વરેલા નીરવ પટેલને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી બહિષ્કૃત ફૂલોને મળેલો મહેન્દ્ર ભગત એવોર્ડ, સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ અને ભારતીય દલિત સાહિત્ય અકાદમીનો એવોર્ડ મુખ્ય છે. આ સિવાય જયપુર લિટરેચર ફેસ્ટિવલ, હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ, ટોરન્ટોમાં યોજાયેલ સાઉથ એશિયન લિટરેચર ફેસ્ટિવલ, ડર્બનમાં યોજાયેલ કોન્ફરન્સ અગેન્સ્ટ રેસિઝમ, મુંબઈમાં ગ્યુથે સેન્ટર દ્વારા યોજાયેલ પોએટ્સ ટ્રાન્સલેટિંગ પોએટ્સ વગેરે અનેક સાહિત્યિક સમારંભોમાં તેમણે ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરેલું છે. કવિ હોવા ઉપરાંત નીરવ પટેલ એક નિર્ભીક સંપાદક અને જાગૃત સામાજિક વિચારક પણ છે. તેમણે કાળો સૂરજ, સ્વમાન, આક્રોશ, સર્વનામ, આહવાન અને વાચા જેવા વિવિધ દલિત સાહિત્યના સામયિકોનું સંપાદન કરેલું છે. જાણીતા વિવેચક શ્રી સુમન શાહ નીરવ પટેલની કવિતા વિશે લખે છે કે દલિત ઓળખ વૈવિધ્યભરી અને અખૂટ છે, ઇરિડ્યુસિબલ. એ ઓળખ કેવા કેવા નામો, કામો ને નિશાનો વડે સ્થિર થઈ જ ગઈ છે તે નોંધવા જેવું છે. નીચું કામ કરે છે માટે નીચ, ગંદુ વેંઢારે છે માટે અછૂત, પૂર્વેના ભોગવે છે માટે પાપી, અધમ, હરિજન કહેવાયો છે. પણ ફર્ક શો પડ્યો છે? એક વધારાની ને રૂપાળી લાગતી સંજ્ઞા તો ઉમેરાઈ છે, બીજા અનેક નામો છે. માની લો કે આ બધા નામ, કામ, નિશાન ટળ્યા છે આજે, ઘડીભર માની લો. પણ જન્મતા વેંત કપાળે ત્રોફી દેવામાં આવેલું એ ત્રોફું હજી છે, દલિતના કપાળે આજે પણ જીવતું છે. નીરવ એની વેદના વર્ણવતા વર્ણવતા વિદ્રોહે ચઢેલા કવિ છે. ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે, મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી, ઝાડના થડની છાલમાં કૂતરતા હોય એમ તમે શી મારી સંજ્ઞાને પૂર્યા કરો છો? મારે તો ભૂલી જવું તું મારું નામ. એટલે જ તો મધરાત માથે લઈ એકવાર ઘર ગામ છોડી ભાગી નીકળ્યો તો શહેર વાળી. અહીં આવીને મેં મારા નામની છડી પુકારતા સાવાણાના વાંસરે તો ફરકાવ્યો હતો ઇન્કલાબનો પ્રવાસ. મારા નામના બંધારણના અણુએ અણુને મેં ઉગાડી દીધા છે કોસ્મોપોલિટન કલ્ચરના તાવમાં. મારા નામની કાંચરી ઉતારી હું નિર્મળ અને નવીન બની ગયો છું, નહીં શોધાયેલા કોઈ તત્વ જેવો. માઇક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી, પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ સીધ હરમેશ મારા નામના મરદાને ટૂંચા કરે છે. અરે મને તો દહેશત છે, મારી ચિતા સાથે પણ નહીં મરે મારું નામ.